હેલો એવરીવન, હું રાજા રેડ્ડી તમારા સૌનું સ્વાગત કરું છું આ વિડીયોમાં. આપણે લોકો જે છે એ શરૂ કરવાનું છે 12th. જેવી રીતે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી એવી રીતે લાસ્ટ લેક્ચર જે છે એમાં આપણે પેપર સ્ટાઇલ વિશે ચર્ચા કરેલી હતી, રાઈટ? આજથી આપણે જે છે આપણા ક્વેશ્ચન આન્સર ફોર્મમાં, એટલે કે આપણો કોર્સ જે છે એને શરૂ કરવાનો છે. તો હું રાજા રેડ્ડી તમારા સૌનું સ્વાગત કરું છું. તમે બધા લોકો મને ઓળખો છો, જે લોકો નથી ઓળખતા એના માટે આ એક નાનકડી એવી સ્લાઇડ છે જેમાં તમે ચેક કરી શકો છો મારા એક્સપિરિયન્સ વિશે. લાસ્ટ ટાઈમ આપણે આ જોઈ લીધું છે, રાઈટ? અને જે આપણે યુનિટ શરૂ કરવાનો છે, મેં પહેલાં જ વાત કરેલી હતી એવી રીતે કે આપણો યુનિટ છે બીજા નંબરનો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, એ આપણે જોવાનો છે. હવે પહેલી દ્રષ્ટિએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, જો આનું ઇંગ્લિશ કરું ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ બે શબ્દો આપણી સામે આવે, જોતા આપણને સરખું જ લાગે, પણ બંને વચ્ચે નાનકડો એવો ડિફરન્સ છે. એના વિશે આપણે થોડું સમજવાનું છે અને સમજીએ છીએ. આગળ વધીએ. સૌથી પહેલા તો વૃદ્ધિ એટલે શું? તો કે આર્થિક વિકાસ એવો શબ્દ આપણી સામે આવે, તો આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે આર્થિક વૃદ્ધિ એટલે કે દેશની જે આવક છે, જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, વત્તા દેશની પ્રતિ વ્યક્તિ આવક છે, જેને આપણે માથાદીઠ આવક કહીએ છીએ, બરાબર? જેટલી રાષ્ટ્રીય આવક છે એને આખે આખા રાષ્ટ્રની આવક કહીએ છીએ, એમાંથી ડિવાઈડ કરીએ છીએ કે ભાઈ આટલા લોકો છે, આટલા માથા છે કમાવા વાળા, એને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. અને પ્લસ જે આખા વર્ષ દરમિયાન ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ, બરાબર? આ આર્થિક વૃદ્ધિનો કોન્સેપ્ટ આપણને વિકસિત દેશોમાં જોવા મળે કે ભાઈ એ લોકોનો મુખ્ય હેતુ શું હોય? તો કે પોતાની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાનો મુખ્યત્વે ઉદ્દેશ હોય, એટલે કે એમને આર્થિક વૃદ્ધિ કરવી છે. વિકસિત દેશો એટલે તો કે ભાઈ અમેરિકા છે, યુરોપ છે, રાઈટ? એવા જે દેશો છે, જાપાન છે, રશિયા છે, આ બધા દેશોની અર્થશાસ્ત્રની વ્યવસ્થા તો અલગ અલગ છે, પણ એ લોકો આર્થિક વૃદ્ધિ કરે છે, એટલે કે એ લોકો રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, ઉત્પાદનમાં વૃદ્ધિ, કારણ કે એ લોકોનો આર્થિક વિકાસ ઓલરેડી થઈ ગયો છે. શું કામ થઈ ગયો? તો એ લોકો એ ફેઝમાંથી નીકળી ગયા છે. કેવી રીતે સમજાવું? આર્થિક વિકાસ એટલે શું? તો કે આ જે દેશ છે એ દેશ રાષ્ટ્રીય આવકની પણ ગણતરી કરશે, વત્તા માથાદીઠ આવકની પણ ગણતરી કરશે કે ભાઈ વધારો થયો કે નહીં, અને એના ઉત્પાદનમાં વૃદ્ધિની પણ ગણતરી કરશે. પણ સાથે સાથે આ દેશ જે છે એ ગણતરી કરશે આર્થિક કલ્યાણની, કારણ કે લોકોનું વિકાસ ડેવલપમેન્ટ થયેલો નથી, એ કરવાનું છે, કારણ કે અંડર ડેવલપમેન્ટ કન્ટ્રી છે આ બધું. આર્થિક વૃદ્ધિ કરવા વાળા દેશો છે એ લોકોએ તો ખાસમ ખાસ કહી દઉં કે આર્થિક વૃદ્ધિ કરવા વાળા દેશોએ તો પોતે આ ફેઝમાંથી નીકળી ગયા છે, બરાબર? પોતે જોઈ લીધું છે કે યસ ભાઈ આ ફેઝ છે અત્યારે અમારી પાસે, એ લોકો આ ફેઝમાંથી નીકળી ગયા છે, આર્થિક વિકાસ એમનો થઈ ગયેલો છે. જ્યારે અહીંયા આર્થિક કલ્યાણ કરવાનું છે અને ગરીબ લોકો જે છે એ લોકોનું ડેવલપમેન્ટ કરવાનું, એનું વૃદ્ધિ કરવાનું કામ કરવાનું, બરાબર? ગરીબ લોકોને ગરીબી રેખામાંથી દૂર કરવાના છે, બહાર કાઢવાના. અહીંયા એવું કાર્ય કરવામાં આવતું નથી. અહીંયા માત્ર ને માત્ર રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક આ દરેકે દરેક જોવામાં આવે છે,
આપણે નાનકડો એવું એનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો. હવે આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ જે છે આ બંને વચ્ચેનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવવા. તો જ્યારે આપણને આવો પ્રશ્ન પૂછાશે ત્યારે આપણને આ પ્રશ્ન 5 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછાશે. કાં તો 5 માર્કમાં પૂછાશે કાં તો 3 માર્કમાં પૂછાશે. 5 માર્કમાં પૂછાશે ત્યારે આપણે મેં કીધું એવી રીતે શરૂઆતમાં કે પ્રસ્તાવનાને બધું લખવું પડશે, બરાબર. પ્રસ્તાવનાને દરેકે દરેક વસ્તુની વાત કરવી પડશે. સૌથી પહેલા તો પ્રસ્તાવના લખશું, બરાબર. પ્રસ્તાવનામાં આપણે શું લખી શકીએ કે ભાઈ ભારત દેશ જે છે એ વિકાસશીલ દેશ છે. ભારત દેશમાં આપણને આર્થિક વિકાસનો ખ્યાલ જોવા મળે છે. આખા દુનિયામાં આપણને 3 પ્રકારના દેશો જોવા મળે છે, વિકસિત દેશ, વિકાસશીલ દેશ અને ત્રીજું અલ્પ વિકસિત દેશ. વિકસિત દેશ એટલે કે જેનું ડેવલપમેન્ટ થઈ ગયેલું છે એને આપણે વિકસિત દેશ કહેશું. ફોર એક્ઝામ્પલ અમેરિકા, રશિયા, જાપાન, આ બધા દેશોનું ડેવલપમેન્ટ થઈ ગયું છે, વિકસિત દેશો કહીએ છીએ. એ લોકોની હવે જે આવક છે એમાં એ વધારો કરવાની ટ્રાય કરશે. હવે એ લોકોને ડેવલપમેન્ટની જરૂર નથી કારણ કે એ લોકો ઓલરેડી ડેવલપ્ડ કન્ટ્રી છે. વિકાસશીલ દેશની વાત કરીએ આપણે, વિકાસશીલ દેશ એટલે કેવો દેશ? તો કે જે ડેવલપમેન્ટ અત્યારે કરી રહ્યા છે. બરાબર, તો એ લોકો પોતાની આવકમાં તો વધારો કરવાનો જ છે, સાથે સાથે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો કરવાનો છે. અહીંયા આપણને આર્થિક વૃદ્ધિ જોવા મળશે અને અહીંયા આપણને આર્થિક વિકાસ જોવા મળશે. અલ્પ વિકસિત દેશ એટલે તો કે જે લોકો ડેવલપમેન્ટ કરી રહ્યા નથી, ખૂબ જ ગરીબ સ્થિતિમાં, ખૂબ જ દયનીય સ્થિતિમાં છે એને આપણે અલ્પ વિકસિત દેશ કહેશું. હવે આ આપણે પ્રસ્તાવના લખ્યા પછી વ્યાખ્યા ભાઈ લખવી પડે, ઓથેન્ટિક પુસ્તક વાળી સૌથી પહેલી વ્યાખ્યા જોઈએ આર્થિક વૃદ્ધિની. હમણાં જે આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો એના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવી શકીએ છીએ કે જ્યારે દેશના ઉત્પાદનના સાધનો જે છે આ ઉત્પાદનોના સાધનો જે છે એના લીધે અર્થના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં જ્યારે આપણને વધારો જોવા મળે, જો આવી જ રીતે મુદ્દાઓ પાડીને લખશો તો વ્યાખ્યા મોઢે યાદ રહી જશે, પણ જો મુદ્દાઓ નહીં પાડો તો વ્યાખ્યા મોઢે યાદ રહેશે નહીં. બીજી વસ્તુ ગોખવાનું ટ્રાય કરશો તો રાઈટ, ઉત્પાદનની પ્રાપ્તિની સાધનોમાં પણ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. કારણ કે અહીંયા શું થાય છે? ઇકોનોમિક ગ્રોથ, રાઈટ. હવે જુઓ કે આના લીધે સાધનોની ઉત્પાદકતા વધે છે, કારણ કે એ લોકો પાસે ઇન્સ્ટ્રુમેન્ટ વધી જાય છે, ટેકનોલોજી વધી જાય છે, ઉત્પાદકતા વધી જાય છે. બીજું કાર્યક્ષમતામાં વધારો થાય, કીધું એવી રીતે. તો આના લીધે દેશની વાસ્તવિક આવક એ વધે અને રાષ્ટ્રીય આવક પણ વધે. હવે રાષ્ટ્રીય આવક વધશે તો લોકોની માથાદીઠ આવક પણ વધશે. બરાબર, લોકોની માથાદીઠ આવક જે છે એમાં પણ આપણને વધારો જોવા મળશે. જસ્ટ અ મિનિટ બાળકો, આપણે કલર જે છે એ વ્હાઈટ લઈ લઈએ જેથી તમને મજા આવે.
સમજી શકીએ આપણે વ્યવસ્થિત? ઓકે, હવે જુઓ, આને આપણે કીધું આર્થિક વૃદ્ધિ. હવે આપણે આર્થિક વિકાસની વ્યાખ્યા જોઈએ. કઈક અલગ લાગે છે? જુઓ તો જો આ તમારા તફાવતનો પહેલો પ્રથમ મુદ્દો છે, યાદ રાખજો. તફાવતનો પહેલો મુદ્દો પણ બનશે અને તમારી બંને બંનેની વ્યાખ્યા પણ બનશે. રિપીટ કરશું તો ચાલશે? એવું નહીં વિચારતા કે મેડમ રિપીટ કરશું નહીં ચાલશે. તમારે લખવાનું છે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા, આર્થિક વિકાસની વ્યાખ્યા, પછી તમે તફાવતનો મુદ્દો શરૂ કરી શકો છો. જેમાં પહેલો મુદ્દો તમે વ્યાખ્યાનો જ લખી શકો છો. આર્થિક વિકાસ જે છે એની વ્યાખ્યા જોઈએ. દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે વત્તા માથાદીઠ આવક વધે, તો એને આપણે કહેશું બરાબર. લોકોની વાસ્તવિક આવકમાં પણ વધારો થાય, રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થાય, માથાદીઠ આવકમાં પણ વધારો થાય. કે ભાઈ જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનો જે છે એમાંથી વધુ ને વધુ આવક પ્રાપ્ત કરીએ છીએ, આર્થિક વિકાસ કહેવાય. મેડમ એ કે બે હરખિત થઈ વ્યાખ્યા, જુઓ થોડો ચેન્જ કરીએ. આર્થિક વિકાસ જે છે ને બાળકો એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે. બહુ પરિમાણીય પ્રક્રિયા શું કામ? તો કે ભાઈ જે દેશની વાસ્તવિક આવક, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે તો આપણને પરિણાત્મક ફેરફાર જોવા મળે છે, એટલે કે પરિણામ જોવા મળે છે, પરિમાણાત્મક ફેરફાર જોવા મળે છે. પણ જ્યારે હું આર્થિક વિકાસ કરીશ ત્યારે મને ગુણાત્મક ફેરફાર પણ જોવા મળે છે. હવે આ જે ગુણાત્મક ફેરફારો થાય છે એના લીધે આર્થિક વિકાસ થાય છે. શું કામ? તો કે અહીંયા હું માત્ર ને માત્ર દેશની આવક વધારવાનું નથી વિચારતી, પણ અહીંયા હું લોકોની ગરીબી દૂર કરવાનું પણ વિચારું છું. એટલે કે અહીંયા હું કલ્યાણ કરવાનું પણ વિચારું છું, તો જ હું આર્થિક વિકાસમાંથી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યામાં જઈ શકીશ, તો જ હું વિકસિત દેશમાંથી વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ થઈ શકીશ. કારણ કે જેટલા ગરીબો ઘટશે આવક ઉત્પાદનમાં વધારો થશે, લોકોની જીવન ધોરણમાં માથાદીઠ આવકમાં સુધારો થશે, એને આપણે આર્થિક વિકાસ કહેશું. એટલે અહીંયા પરિણાત્મક ફેરફારો સાથે સાથે મને ગુણાત્મક ફેરફારો પણ જોવાના છે. એટલે કે અહીંયાથી મને બહુ પરિમાણીય પ્રક્રિયા એટલે કે વધુ પરિણામ પ્રાપ્ત થાય છે, જેને આપણે આર્થિક વિકાસ કહીશું. તો આવી રીતે આર્થિક વિકાસ જે છે એ આર્થિક વૃદ્ધિ કરતા વિશેષ મહત્વ ધરાવે? તો કે હા, કારણ કે દેશના મોટા ભાગના લોકો જે છે હાલમાં એ અત્યારે વિકાસશીલ દેશની વ્યાખ્યામાં આવે છે. મોટા ભાગના લોકો કહું છું, તો એ લોકો માટે આ કોન્સેપ્ટ ખૂબ મહત્વનો છે. હવે જુઓ એના પછીના મુદ્દાઓની વાત કરીએ. પહેલો મુદ્દો વ્યાખ્યામાં પણ લખો, પહેલા આપણે પ્રસ્તાવના લખી, બંને વ્યાખ્યા લખી, ફરીથી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ જે છે તફાવત સ્વરૂપે આપણે આને જોઈએ. હવે પહેલો મુદ્દો સૌથી પહેલા જે વ્યાખ્યા સમજી એ બંને બાજુ આવશે. બીજો મુદ્દો આપણે લઈ શકશું જો આપણે આટલું એનાલિસિસ કર્યું એના ઉપરથી, કે આર્થિક વૃદ્ધિ જે છે ને એક પ્રકારની ઘટના છે. બરાબર કે આર્થિક વૃદ્ધિ જે છે દર વર્ષે જે વિકસિત દેશ છે એમાં બને છે, જ્યારે આર્થિક વિકાસ છે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, એટલે કે સતત ચાલે છે, સતત ચાલે છે, દર વર્ષે તમને એમાં ચેન્જીસ જોવા મળે છે. બીજું આર્થિક વૃદ્ધિ જે છે આ આર્થિક વૃદ્ધિમાં આપણને પરિમાણાત્મક ફેરફારો જોવા મળે છે.
જ્યારે આર્થિક વિકાસ છે એમાં આપણને પરિણામ તો જોવા મળે જ છે, પરિમાણાત્મક ફેરફારો તો જોવા મળે જ છે, સાથે સાથે આપણને ગુણાત્મક ફેરફારો પણ જોવા મળે છે. ગુણાત્મક ફેરફારો એટલે શું? તો કે લોકોની ગરીબીમાં ઘટાડો થાય, જીવન ધોરણમાં સુધારો થાય, આવા ગુણાત્મક પરિવર્તનો પણ જોવા મળે છે. પરિણામ તો મળે જ છે, સાથે સાથે ગુણાત્મક પરિવર્તનો જોવા મળે છે. બીજું, ત્યાર પછીનો મુદ્દો, આર્થિક વૃદ્ધિ જે છે ને અર્થતંત્રના ઉપલબ્ધ સાધનો, આપણી પાસે જે ઉપલબ્ધ સાધનો છે એની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકે છે. એટલે કે ભાઈ એનું રિસાયકલ કરી શકીએ, આપણે પુનઃ ફાળવણી કરી શકીએ. ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિક, તો આપણે એની માત્રા જે છે એને સારી કરી નાખી, જેથી એને રિસાયકલ કરીને આપણે ફરીથી યુઝ કરી શકીએ. કારણ કે જે વિકસિત દેશ છે, રાઈટ, એની પોતાની પાસે જેટલા સાધનો હશે ને એનો પૂરતો ઉપયોગ કરી જ લીધો હશે ત્યારે જે વિકસિત દેશ બન્યા હોય, બરાબર, ત્યારે જે છે એ વિકસિત દેશ બન્યા હોય, એમનેમ બન્યા હોય નહીં. તો અર્થતંત્રમાં જે ઉપલબ્ધ સાધનો છે આ ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર કામ કરે છે. અહીંયા જુઓ, જ્યારે આર્થિક વિકાસ છે એ મેં કીધું એવી રીતે કે આર્થિક વિકાસમાં વણ વપરાયેલા સાધનો એને ઉપયોગમાં લેવા માટેના પ્રશ્નો ઉદ્ભવ થાય છે. કે ભાઈ આપણને સોર્સ મળ્યો છે, આપણે આનો તો ઉપયોગ કર્યો જ નથી, હાલો કરીએ આનો ઉપયોગ. અહીંયા તો એ બધું પૂરું થઈ ગયું છે, ઉપયોગ કરી લીધો, દરેકે દરેક વસ્તુનો પૂરતો ઉપયોગ કરી લીધો, હવે જે છે એનું જ રિસાયકલ કરીને ઉપયોગ કરવાનું. જ્યારે વિકસિત દેશ છે, વિકસિત દેશ છે, જ્યારે વિકાસશીલ દેશ છે, આ વિકાસશીલ દેશ પોતાના નવા નવા સાધનોનો ઉપયોગ કરે છે. આવી રીતે આપણે ચાર મુદ્દાઓ જોઈએ. આગળ જોઈએ, થોડી સ્લાઇડ ક્લિયર કરી દઈએ. યસ, જસ્ટ અ મિનિટ. ચલો આગળ વધીએ. આપણે ચાર મુદ્દાઓ જોયા પછી આગળ વધીએ. જસ્ટ અ મિનિટ બાળકો, આપણે સ્લાઇડને ઇરેઝ કરવી પડશે. એક જ મિનિટ. હા, ઓકે, ચલો આગળ જોઈએ આપણે એના પછીનો મુદ્દો, એટલે કે આપણો પાંચમા નંબરનો મુદ્દો. કે છે આપણો પાંચમા નંબરનો મુદ્દો એના પછીનો? હવે પાંચમો મુદ્દો કંઈક એવું દર્શાવે છે આર્થિક વૃદ્ધિ જે છે
બરાબર, આ આર્થિક વૃદ્ધિ કોની સાથે સંકળાયેલી છે? તો કે ભાઈ વિકસિત દેશો સાથે, કીધું એવી રીતે. અને જ્યારે આપણે આર્થિક વિકાસ જોઈએ છીએ તો આર્થિક વિકાસ કોની સાથે સંકળાયેલો છે? તો કે વિકાસશીલ દેશો સાથે. એક્ઝામ્પલ બાજુમાં લખી નાખવા જોઈએ, અમેરિકા, રશિયા, જાપાન, ભારત, શ્રીલંકા વિકાસશીલ દેશો સામે. બીજું, આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. સીધે સીધું માપી લો, કોઈ આટલી આવક છે, આટલો ખર્ચો છે, વાત પતી ગઈ. જ્યારે આર્થિક વિકાસ જે છે એને માપવાનું કાર્ય મુશ્કેલ છે, કારણ કે આપણે દરેકે દરેક ડાયમેન્શનને ચેક કરવાના છે અને પછી માપવાના છે. બીજું, આનો ખ્યાલ જે છે કેવો છે? તો કે એકદમ મર્યાદિત છે ભાઈ, લિમિટમાં મર્યાદિત છે. ભાઈ ખબર જ છે કે ભાઈ આટલી આટલી વસ્તુ જોવાની છે. અહીંયા આપણે દરેકે દરેક ડાયમેન્શન જોવાના છે, વિસ્તૃત ખ્યાલ જોવા મળે છે. નવમો મુદ્દો જોઈએ, અહીંયા લખું છું, આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા કેવી? તો કે ઝડપી પ્રક્રિયા છે. દર વર્ષે થાય, ફટાફટ થાય, વૃદ્ધિ ડેવલપમેન્ટ જલ્દી જલ્દી થાય, પણ આર્થિક વિકાસની પ્રક્રિયા જે છે ધીમી છે. કોઈ વ્યક્તિ, કોઈ દેશ જે છે એ ડેવલપ્ડ કન્ટ્રી છે તો એ ડેવલપ કન્ટ્રીમાં ઝડપી પ્રક્રિયા ચાલુ હોય, પણ અંડર ડેવલપમેન્ટ છે ત્યાં ધીમે ધીમે ડેવલપમેન્ટ થાય, એ ક્યારે ખાઈ લેવાય નહીં. ત્યાર પછી આર્થિક વિકાસ જે છે, બહુ જ મહત્વનો મુદ્દો મેં તમને આગળ પણ સમજાવ્યો કે ભાઈ આર્થિક વૃદ્ધિ વાળા જે દેશ છે ને એ આર્થિક વિકાસના ફેઝમાંથી નીકળી જ ગયા છે. એટલે કે એક વખત એનો આર્થિક વિકાસ તો થયેલો જ છે, આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ, બરાબર, આર્થિક વૃદ્ધિ જે છે એ આપણે શક્ય છે, કરી શકીએ છીએ. જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ કરવો જે છે એ શક્ય નથી બાળકો. છેલ્લો મુદ્દો જોઈએ આ આપણા આજના સેશનનો, લાસ્ટ મુદ્દો જોઈએ. એટલે કે 11મો મુદ્દો, આર્થિક વૃદ્ધિ એવી પ્રક્રિયા છે, બરાબર, આ એવા પ્રકારની પ્રક્રિયા છે કે જેનાથી આપણા અર્થતંત્રની આવકમાં વધારો થાય. બરાબર, પણ એની સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવે, લોકોના વલણો જે છે, મનના વલણો જે છે એ ન બદલાય. પણ જ્યારે આર્થિક વિકાસ છે ને એમાં શું થાય? તો કે ભાઈ અર્થતંત્રની આવકમાં વધારો થાય, અર્થતંત્રનું માળખું પણ ફરે, કારણ કે આપણે લોકો વિકાસશીલમાંથી વિકસિત તરફ જઈ રહ્યા છે અને લોકોના મનોવલણો બદલાય છે. આ બિઝનેસમાંથી આ બિઝનેસમાં જાય, આ બિઝનેસમાંથી આ બિઝનેસમાં જાય, માનસિક વૃદ્ધિ જે છે, માનસિક ખ્યાલ જે છે એમાં પરિવર્તન આવે. તો આવી રીતે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વાળો જે ક્વેશ્ચન છે એ આપણે આવી રીતે લખ્યા પછી લાસ્ટમાં આપણે કન્ક્લુઝન લખવાનું થાય કે ભાઈ આ જે આપણો મુદ્દો છે આ મુદ્દામાં આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો ફેરફાર સમજાય. બંને જોતા એક જ શબ્દ લાગે પણ બંને શબ્દનો અર્થ જે છે સમજ્યા. આર્થિક વૃદ્ધિ આપણને વિકસિત દેશમાં જોવા મળે છે, આર્થિક વિકાસ આપણને વિકાસશીલ દેશમાં જોવા મળે છે, રાઈટ? તો આની આપણે નોટ્સ ખાસ બનાવી લઈશું અને ખાસમ ખાસ જે છે આપણે રિવિઝન કરતા રહીશું. ઓફલાઈન મળીશું ત્યારે આપણે જે છે દરેકે દરેક વસ્તુની આપણી પાસે પ્રોપર નોટ્સ હશે એવી હું આશા રાખું છું તમારા લોકો પાસેથી, રાઈટ? તો ફરીથી આપણે મળીશું, આ જ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. નેક્સ્ટ વિડીયો જે છે એમાં આપણે ફરીથી એક નવા મુદ્દા સાથે, એક નવા પ્રશ્ન સાથે આવશું અને 11મા અને 12મા આવી જ રીતે આપણે કન્ટિન્યુ કરતા રહીશું. અને તમને બધાને ખૂબ મજા આવશે. કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને ખાસમ ખાસ જે છે નીચે કોમેન્ટ બોક્સ છે, બરાબર, સ્કૂલના દરેકે દરેક વિદ્યાર્થીઓ એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને પ્રશ્ન પૂછી શકો છો. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત, બાય.